અરવલ્લી જિલ્લાના શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે, જેમાં ટ્રકની ડીઝલ ટેન્ક ફાટતા ટ્રક સળગી જવા પામી હતી. શામળાજી પાસેના સુનોક ગામ નજીક આ ઘટના બનવા પામી હતી, ત્યારે લાકડા ભરેલી ટ્રક સળગતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. મળી આવતી જાણકારી અનુસાર લાકડા ભરેલી એક ટ્રક ઉદયપુરથી નડિયાદ જતી હતી, ત્યારે શામળાજી પાસેના સુનોક ગામ નજીક ટ્રકની ડીઝલ ટેન્ક ફાટતા આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનાને લઈને સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો આગની ઘટના બનતા ટ્રક ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આગની ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તો આગની ઘટનાને લઈને હાઈવે પરનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી બાજુ ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરાઈ હતી. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.